રાજ્ય સરકાર અધિકારી કર્મચારીઓના હિત માટે અનેક નિર્ણયો લઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં વધુ એક સરકારી હિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે પ્રવક્તા મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ફિક્સ પગાર નીતિ અંતર્ગત નોકરી કરી રહેલા કર્મચારીઓની નોકરીની સેવાઓ સળંગ ગણવા અંગે નાણાં વિભાગ દ્વારા વર્ષ બે હજાર સત્તરમાં ઠરાવ કરવામાં આવ્યો હતો જેમાં વર્ષ બે હજાર છ પહેલાં ફિક્સ પગારમાં નોકરી કરતા કર્મચારીઓને લાભ મળતો ન હતો હવે વર્ષ બે હજાર છ પહેલાં ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની નોકરીની સેવા સળંગ ગણવા નિર્ણય લેવામાં આવ્યો છે મુખ્ય મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે રાજ્યમાં વર્ષ બે હજાર છ પહેલાં ફિક્સ પગારની નીતિ અન્વયે નિમણૂક પામેલા કર્મચારીઓની ફિક્સ પગારની પાંચ વર્ષની સેવા વર્ષ બે હજાર છ પહેલાં નિમણૂક પામેલા અંદાજે બેતાલીસ હજારથી વધુ કર્મચારીઓને લાભ થશે હવે તે સળંગ ગણવામાં આવશે આ નિર્ણય અંતર્ગત નાણાં વિભાગના તારીખ અઢાર દેશ એક ડેસ બે હજાર સત્તરના ઠરાવ મુજબ દર્શાવેલા બઢતી તેમજ ઉચ્ચતર પગાર ધોરણ સહિતના લાભો ગણતરીમાં લેવામાં આવશે આ નિર્ણયથી અંદાજે બેતાલીસ હજારથી વધુ વર્ષ બે હજાર છ પહેલાં નિમણૂક પામેલા કર્મચારીઓને લાભ થશે હવે આ કર્મચારીઓની પણ ફિક્સ પગારની પાંચ વર્ષની સેવા બઢતી ઉચ્ચતર પગાર ધોરણ જેવા લાભો ગણતરીમાં લેવાશે પેરા ગુજરાતના શહીદ થનારા જવાનોના આશ્રિત કુટુંબીજનોને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાહત ભંડોળમાંથી ચૂકવાતી વિવિધ સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણય અંગે ગૃહ મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું હતું કે આ રાહત અને ગેલેન્ટરી એવોર્ડમાં વધારા સિવાય બાકીની અન્ય માગણી અંગે સચિવશ્રીઓની એક ઉચ્ચ કક્ષાની કમિટી વિચારણા કરશે અને તેનો અહેવાલ રાજ્ય સરકારને આપશે તેવા આદેશ કરવામાં આવ્યા છે પ્રસંગોપાત હાલ માજી સૈનિકોને રાજ્ય સરકારની નોકરીઓમાં જે અનામત આપવામાં આવે છે તે મુજબ વર્ગ એક અને બે માટે એક ટકા વર્ગ ત્રણ માટે દસ ટકા અને વર્ગ ચાર માટે વીસ ટકા અપાય છે જમીનની માગણીને સંબંધ છે ત્યાં સુધી માજી સૈનિકોને તેમના કુટુંબનો જીવન નિર્વાહ ચલાવી શકે તે માટે સોળ એકર જમીન સાથળીથી આપવામાં આવે છે આ સાથે રાજ્ય સરકારે વિવિધ મેડલ ધારક જવાનોને આપવામાં આવતી સહાયમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે